દર્શક મિત્રો સત્ય ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં જે પંચાયત વર્ગની વર્ગ ત્રણના કર્મચારીઓની ભરતીની જે પરીક્ષા જે યોજાઈ હતી તેમાં સૌથી માઠા સમાચાર આવ્યા છે આજે જે છે સાડા નવ લાખ જેટલા જે યુવાનો હતા તેમના ભવિષ્ય પર કાતર ફેરવાય છે જી હા આજે જે પેપર લેવાનો હતો તે કારણસર જે લીક થઈ ગયો હતો તેને લઈને સમગ્ર માહોલ ગરમાયો છે અને યુવાનોમાં ભારે હતાશા ને આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતભરમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી અંતરિયાળ ગામડાઓમાંથી યુવાને જે પ્રકારે સંઘર્ષ મહેનત રાત દિવસ કર્યા હતા આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા ને આવી ઘણી બધી પરીક્ષાઓ છે બે હજાર ચૌદ થી પરીક્ષાઓ ગુજરાતમાં લેવાઈ રહી છે પરંતુ કોક અગમ્ય કારણસર પેપર પેપર લીક થવાની ઘટના સામે આવી છે છે અત્યાર સુધી પણ ગુજરાત સરકાર જે અત્યારે કેવી રીતે આ સરકારી ભરતી કરવી તે માટે સફળ થઈ નથી એટલે કે તમામ બાબતે જોઈએ તો સરકારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને આવા સમય હોય છે ત્યારે લે ભાગુ તત્વ પણ એટલા જ પ્રમાણમાં સક્રિય જોવા મળતા હોય છે પછી બિન સચિવાલયની પરીક્ષા હોય કે પછી મુખ્ય સેવિકાની પરીક્ષા હોય કે પછી તમામે તમામ જગ્યા જે છે હાલ પરીક્ષા લેવાય તે પહેલાં પેપર લીકની ઘટના તે યુવાનોમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે ને સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કહેવાય છે કે જ્યારે માતા પિતા એક પોતાના દીકરાને જે છે સરકારી નોકરીમાં જોવા માટે જે છે કાગડોળે રાહ જોતા હોય છે ને જે વિદ્યાર્થીઓ પણ છે પોતે જે છે દિલથી તંતોડ મહેનત સાથે રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે હોવા છતાં પણ કેટલાક જે તત્વો છે લેભાગુ તત્વો છે જેના કારણે એ તે લોકો જે પેપર લીક કાંડને અંજામ આપતા હોય છે ને આવું જ માત્ર આપ ટોળકી છે તે હૈદરાબાદ ઓડિશા તેલંગાણા સાથે સંકળાયેલ આખી જે ટોળકી છે તેમનો વિસ્તાર પથરાયેલો હતો ને આ પ્રકારની આખી ઘટનાને અંજામ આપ્યો હતો ને કહેવામાં આવી રહ્યું છે કે આ પેપર લીક પાછળ એક પેપરના 7 લાખ રૂપિયા તેમના દ્વારા લેવામાં આવ્યા હતા જો કે એટીએસ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે અને કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કેટલા આરોપીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે એટલે કહેવાય કે ગુજરાતમાં હવે સરકારી પરીક્ષા જે પણ જે દિવસે દિવસે આકડ ભાંડફોડ થઈ રહ્યા છે એટલે સુરક્ષિત નથી જે રીતે આપણે ચૂંટણી સમય જોતા હોઈએ છીએ કે રાજકીય પાર્ટીઓ બહાર ઈવીએમ વ્યવસ્થા સામે જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત જડ બેસલાક બંદોબસ્ત કરતી હોય છે તેવી રીતે આ પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે ઉણી ઉતરતી હોય તો લાગી રહ્યું છે શું આમાં કંઈક સરકારની ઈચ્છાશક્તિનો અભાવ છે કેમ સરકાર આ પ્રકારે બેદરકારી ભર્યું વલણ અપનાવતી હોય છે ને દર વખતે માત્ર સરકારને તો જાહેરાત કરવાની જ જરૂરિયાત હોય કે ભાઈ આજ વખતે પરીક્ષા જે છે લીક થઈ છે પેપર એટલે હવે મહિના દોઢ મહિના પછી તારીખ નિર્ણય લેવામાં આવશે પણ આ કારણોસર કેટલાક ઉમેદવારોની ઉંમર પણ વધી જતી હોય છે જેના કારણે તેના સરકારી નોકરી મેળવવાના અરમાનો અધૂરા રહી જતા હોય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્યડે ડોટ કોમ આઝાદી સમાચારોની